અજાજ મીડિયા ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભાની વીર માયા સંકુલ ચાંદખેડા અમદાવાદ ખાતે યોજાઈ. ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ જનજાતિના પત્રકારોના હક અને અધિકાર માટે કાર્યશીલ અજાજ મીડિયા ટ્રસ્ટની 5મી વાર્ષિક સાધારણ સભા આજે વીર માયા સંકુલ ચાંદખેડા ખાતે યોજાઈ હતી. આ સાધારણ સભામાં મુખ્ય અતિથિ તરીકે દૂરદર્શનના ડેપ્યુટી ડાયરેક્ટર ઉત્સવભાઈ પરમાર ખાસ હાજર રહ્યા હતા. આ સભાના અધ્યક્ષ તરીકે મૂળચંદ રાણા તથા અજાજ મીડિયા ટ્રસ્ટના પ્રમુખ ડૉક્ટર સ્વપ્નિલ મહેતા, મહામંત્રી પ્રવીણભાઈ સોલંકી, ખજાનચી દિનેશભાઈ પરમાર, માહિતી ખાતાના નિવૃત્ત અધિકારી ધીરજભાઈ કોટવાલ તથા ભાનુભાઈ દવે તેમજ સમાગમ સમાજના ભીખાભાઈ મકવાણા ઉપરાંત અનુસૂચિત જાતિ જનજાતિના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. આજની બેઠકની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે શહીદ વીર માયાને વીર માયા તથા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની તસવીરને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અજાજ મીડિયા ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા મંચસ્થ મહાનુભાવોનું ફૂલહાર પહેરાવીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અજાજ મીડિયા ટ્રસ્ટના ખજાનચી દિનેશભાઈ પરમારે ટ્રસ્ટના વાર્ષિક હિસાબોનો અહેલવાલ રજૂ કર્યો હતો, જેને ઉપસ્થિત કારોબારી તથા સામાન્ય સભ્યો દ્વારા હાથ ઊંચો કરીને સર્વાનુમતે બહાલી આપી હતી. આ પ્રસંગે દૂરદર્શનના ડેપ્યુટી ડાયરેક્ટર ઉત્સવભાઈ પરમારે ઉપસ્થિત પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે પત્રકારત્વને સમાજ સેવાનો ભાગ બનાવવા આપણે માત્ર ખંડ દર્શન કરવાનું નથી પણ અખંડ દર્શન કરીને જન સમાજને જાગૃત કરવાનું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સાચા ખોટાનો ભેદ સમજે એ જ બૌદ્ધિકતા કહી શકાય. જ્ઞાન સમૃદ્ધ યુવાન પત્રકારો અજાજ ટ્રસ્ટના માધ્યમથી તૈયાર થાય એવો તેમણે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે માહિતી ખાતાના નિવૃત્ત અધિકારી ધીરજ કોટવાલ તથા પાનુભાઈ દવેએ પત્રકારોને મૂંઝવતા પ્રશ્નો અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને આજની બેઠકમાં અધ્યક્ષ મૂળચંદ રાણા તેમજ અજાજ મીડિયા ટ્રસ્ટના પ્રમુખ ડૉક્ટર સ્વપ્નિલભાઈ મહેતા દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. અજાજ મીડિયા ટ્રસ્ટની આજની સાધારણ સભામાં નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. ડીડીઓ ન્યૂઝના રિપોર્ટર અને અજાજ મીડિયાના ટ્રસ્ટના મહામંત્રી પ્રવીણભાઈ સોલંકી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પણ કરવામાં આવ્યું હતું. પત્રકારો હંમેશા સમાજના સેતુ રૂપે કામ કરતો હોય, સમાજમાં અલગ અલગ સંવેદનાઓ સમસ્યાઓ એને વાંચા આપવાનું કામ કરતો હોય છે. જ્યારે પત્રકારોનું સંગઠન બને અને પત્રકારોનું સંગઠન જ્યારે અનેકો લોકોનો અવાજ બને ત્યારે એક એક લોકતાંત્રિક સમાજની એક સમાજવાદી સમાજની એક રચના થતી હોય છે. તો હું માનું છું કે આવી રીતના પત્રકારોનું સંગઠન થાય, ચર્ચા વિચારણા બનતી રહે, થતી રહે, તો જે બંધારણમાં સ્થાપિત મૂલ્યો છે એ મૂલ્યો સમાજના છેલ્લા વ્યક્તિ સુધી પહોંચે. આ દેશને વધુ લોકતાંત્રિક બનાવવાની એક આખી પ્રક્રિયામાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. ત્યારે સરકારશ્રી દ્વારા પણ જે યોજનાઓ છે, જે બાબતો છે, જે સરકારશ્રી સમાજના તમામ વર્ગો માટે, વંચિત વર્ગો માટે ખાસ કરીને જે લાવી રહી છે, તે લોક તમામ સમાજના છેવાડાના માણસ સુધી પહોંચે એના માટેની જવાબદારી પણ આ સૌ પત્રકાર મિત્રોની જ છે. અને એવી સામાજિક ચેતના જાગે એ માટે આ પ્રકારના આયોજન થતા રહે એ સમાજના સર્વ વર્ગો માટે ખૂબ જ ઉચિત અને ઉપયોગી રહેશે. આજે ચાંદખેડા વીરમાયા સંકુલ ખાતે અજાજ મીડિયા ટ્રસ્ટની 5મી વાર્ષિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ જ ઉલ્લાસ અને મોકળાશ ભર્યા વાતાવરણમાં 40થી વધારે પત્રકારો અહીં હાજર રહ્યા હતા. ખાસ કરીને 2 વર્ષમાં જે કોરોના કાળમાં જે સંઘર્ષ ઊભો થયો એના કારણે આપણે આ અજાજ મીડિયામાં 2 વર્ષ સુધી આપણે કોઈ પ્રવૃત્તિ ના કરી શક્યા, પણ હવે આજથી આપણે અજાજ મીડિયામાં શ્રી ગણેશ કરી રહ્યા છીએ અને એ માટે સૌ પત્રકાર મિત્રોને આભાર માનું છું. व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहां भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहां पर शेयर करें.